नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारो हार्दिक स्वागत छे। त्यारे आपणे लिटल स्टेप 3 छे, एमां 7 8 9, लिटल स्टेप 7 8 9 छे ई आपणे पाठ्यपुस्तकमां भणी ગયા। હવે આપણે એ આઈડિયલમાં પણ પૂરી લઈએ। તો પેજ નંબર તમારે આઈડિયલના કાઢવાના છે 21 ઉપર। શું આપેલું છે? 3 લિટલ સ્ટેપ 7 8 અને 9, જે લિટલ સ્ટેપ છે એ આપણે આજે આઈડિયલમાં પૂરીએ। તો શું આપેલું છે? પહેલાં તો કે રાઇમિંગ ધ કલરફુલ પીપલ, જે આપણે જોઈ ગયા ને, જેમાં આપણે બધા કલરના નામ શીખવાના હતા। તો અહીંયા અર્થ, ઉચ્ચારણ અને સ્પેલિંગ આપેલા છે કે જેથી આપણને સ્પેલિંગ છે એ યાદ રહી જાય કે શેનો અર્થ શું થાય છે। પછી શું આપેલું છે? અહીંયા જોઈ શકતા હશો, એક કરીને આપેલું છે, કમ્પ્લીટ ધ લાઇન્સ ઓફ ધ રાઇમ, એટલે કે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, એટલે કે જે આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા ને એ આપણે અહીંયા પૂરું કરવાનું છે। કેવી રીતે? તો તમારે પાઠ્યપુસ્તક છે એ સાથે રાખવાનું, અને જે લાઇન જ્યાંથી અધૂરી હોય એ આપણે પૂરી કરતી જવાની, જે આપણને જગ્યા આપેલી છે અહીંયા। તો પહેલું શું છે? આઈ નો યુ, પછી શું આવશે? આપણે પાઠ્યપુસ્તક હોય તો ખબર પડી જાય, શું આવશે? યુ આર મિસ્ટર બ્લુ, શું લખવાનું થશે? યુ આર મિસ્ટર બ્લુ, શું લખવાનું થશે? યુ આર મિસ્ટર બ્લુ। પછીની લાઈન શું આપેલી છે? છેલ્લે ખાલી ક્વેશ્ચન માર્ક, એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે। પછી આપણે બીજી લાઈન લખવાની, શું છે? યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન, એવું આપણે લખવાનું છે। તો પહેલો અક્ષર કેવો કરવાનો આવે? કેપિટલ। તો યોર ગાર્ડન ઇઝ ક્લીન, પછી અલ્પવિરામ આપેલો છે, તો આપણે નિશાની પણ વચ્ચે છે એ બધી મૂકતી જવાની, જે નિશાની આવતી હોય એ। આર યુ મિસ ગ્રીન, ગ્રીન એટલે લીલો, જે આપણે પાઠમાં ભણી ગયા, અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની બરાબર। પછી શું આપેલું છે? સેમી હેલો, ઓ પછી શું આપણે લખવાનું થશે? મિસ્ટર યેલો, આપણે ટેક્સ્ટબુક છે એ સાથે રાખવાની, મિસ્ટર યેલો। પછી શું આપેલું છે? પૂર્ણ વિરામ, તો આપણે પૂર્ણ વિરામ પણ કરવાનો, પૂર્ણ વિરામને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂલ સ્ટોપ। તે પછીની લાઈન શું આવે? કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ, તો એ પણ આપણે આમાં લખી લઈશું, કુલ ડાઉન યોર હેડ, પછી છે અલ્પવિરામ, તો એ પણ આપણે કરશું। પછી શું આપેલું છે? ડોન્ટ લેટ ઇટ રેડ અને પૂર્ણ વિરામ। ત્યાર પછીનું શું છે? આઈ એમ રાઇટ ક્વેશ્ચન માર્ક, પછી શું આપેલું છે? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ, તો આપણે એ પણ લખશું, પછી શું આવશે? પૂર્ણ વિરામ, તો આપણે નિશાની સાથે જ આપણે જે રીતે આપેલું છે એ રીતે જ આપણે લખવાનું। પછી છેલ્લામાં શું લખવાનું થશે? યસ, તો વાય છે એ કેપિટલ, કારણ કે નવું વાક્ય શરૂઆત થાય એટલે પેલો અક્ષર છે એ કેપિટલ આવે, કેપિટલ એટલે પેલી એબીસીડીમાં। યસ યસ વિથ યુ, વિથ યુ મિસ બ્લેક, બ્લેક એટલે કાળો કલર, જે આપણે આ કાવ્યમાં કલરના નામ લખવાના હતા એ।
पछी शू आपेलू छे तो के लेट्स लर्न एटले के चालो भणीए। पछी कलर्स एटले रंगो जे आपणे नानपणथी ज बोलता आवीए छे अने आगळना धोरणमां पण शीखी गया। शू छे कलर तो के रेड एटले क्यो थाय लाल कलर, पछी ब्लू एटले भूरू, ग्रीन एटले लीलू, पछी येलो एटले पीळू, ओरेन्ज एटले नारंगी कलर, पर्पल एटले जांबुड़ी कलर, ब्राउन एटले कथ्थाई, पिंक एटले गुलाबी, पछी शू छे व्हाइट एटले सफेद अने ब्लेक एटले काळू। एवी रीते आपणे अहींया स्पेलिंग, एना उच्चारण अने એના અર્થ આપેલા છે। પછી શું છે તો કે પછી આપ્યો છે આપણને બીજો પ્રશ્ન, શું કીધું છે એમાં, ફાઇન્ડ ધ નેમ્સ ઓફ કલર્સ ફ્રોમ ધીસ બાસ્કેટ એન્ડ રાઇટ ધેમ બ્લો, એટલે કે બાસ્કેટમાંથી રંગોના નામ શોધી અને લખો। આપણને જે આ બાસ્કેટ આપેલી છે એમાંથી આપણે કલરના નામ છે એ શોધી અને અહીંયા લખવાના થશે। તો ચાલો આપણે જોતા જઈએ અને લખતા જઈશું। તો પહેલો કલર કયો આવશે તો ચાલુ થઈ છે અહીંયાથી, શું છે બ્લેક, તો બ્લેક છે એ કલરનું નામ છે, બ્લેક એટલે કાળો, તો આપણે આમાં શું લખીશું, બ્લેક। આપણને જે કલર મળી જાય આમાંથી કલરનું નામ હોય એટલે આપણે આમાં લખી નાખવાનું। પછી શું છે, બોલ એ નથી કલરનું નામ, પર્સ પણ નથી અને વ્હાઇટ છે એ કલરનું નામ આવ્યું, તો શું આવડે લખવાનું થશે, વ્હાઇટ, ડબલ્યુ એચ આઈ ટીઈ, વ્હાઇટનું સ્પેલિંગ પણ આપણે સાથે સ્પેલિંગ પણ છે યાદ રાખતા જવાના અને બાઉલમાં પણ આમ એક એક જોતું જવાનું, કલર હોય તે લખતા જવાના। પર્પલ તો એ પણ કલરનું જ નામ છે, પર્પલ એટલે કેવો કલર થાય આપણે જોયો અત્યારે, જાંબુડી કલર, તો એ પણ આમાં લખી નાખશું, પીયુ આર પી એલ ઈ। પછી છે ચોથું શું આવશે, ડોલ એટલે ઢીંગલી ન થાય, પછી કબાટ એ કલરનું નામ નથી, પછી શું નામ છે, યલો, યલો એટલે પીળું, તો એ પણ આપણે આમાં લખી લઈશું કલરના નામમાં। પછીનો શબ્દ શું છે, રેડ, રેડ એટલે લાલ, તો એ પણ કલરનું નામ થયું, તો એ પણ આપણે આમાં લખશું। રેડ પછી છે આગળ પેન, પેન્સિલ, ટીપોટ, પછી બ્રાઉન, તો બ્રાઉન છે એ કલરનું નામ છે, તો પાછું આપણે એમાં લખી લઈશું કલરના નામવાળું જે આપણને આપેલું છે એમાં, બ્રાઉન। પછી છે સ્કેચ પેન્સ, તો એ નો આવે, પછી છે બ્લુ, તો એ પણ કલરનું નામ છે એટલે આપણે આમાં લખીશું બ્લુ, પછી શું છે, ગ્રીન, તો ગ્રીન પણ એ કલરનું નામ છે, ગ્રીન એટલે લીલો કલર, તો એ નામ પણ આપણે લખીશું। પછી શું છે, પોટ, તો એ નથી। આ થઈ ગયો આપણો બીજો પ્રશ્ન, પછી આપણે પેજ નંબર 22 ઉપર આવીશું, 22 ઉપર પ્રશ્ન નંબર 3 કરી અને શું આપ્યું છે આપણને, કલર ધ પિક્ચર્સ, ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બોક્સ એન્ડ બાસ્કેટ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ, એટલે શું થાય આ સૂચના હવે ગુજરાતીમાં જોઈએ, તો કે આપેલ ચિત્રોમાં રંગ પૂરો, બોક્સ અને કાઉસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો, એ પૂરું થાય એટલે આપણને અહીંયા કાઉસ આપેલો છે એમાં જુદા જુદા આ નીચે જે ચિત્ર છે એ બધાના આપણને શબ્દ આપેલા છે, તો શું કરવાનું થશે આપણે, તો કે એક્ઝામ્પલમાં આપ્યું છે એવી રીતે, તો કે ફુગાનું ચિત્ર અહીંયા તમે જોઈ શકતા હશો, તમારી આઈડિયલ સાથે ખુલ્લી હશે એટલા તમે જોઈ શકતા હશો કે ફુગાનું ચિત્ર છે, તો શું થશે, ધીસ ઇઝ અ બલૂન, આ ફુગો છે એવું વાક્ય બનાવ્યું છે, પછી નીચે કલરનું નામ આપ્યું છે, કેવો ફુગો છે, તો કે યલો એટલે પીળો, તો શું નીચે બીજું વાક્ય બનશે, ધીસ ઇઝ અ યલો બલૂન, એટલે કે આ પીળો ફુગો છે, તો એવી રીતે આપણે આજે આપણને કૌંસમાં શબ્દ આપ્યા છે એના વડે આપણે નીચે અહીંયા પૂરવાના થશે, તો પેલું શું છે, પ્લેનનું ચિત્ર છે, તો પ્લેનને શું કહેવાય, એરોપ્લેન, બરાબર, તો હવે આપણે એનું વાક્ય બનાવીએ, વ્હાઇટ કલરનું શું આપેલું છે ચિત્રમાં તમે, આમાં પેલું ચિત્ર શેનું છે, એરોપ્લેનનું, તમારી આઈડિયલ સાથે તમારે પૂરતી જવાની છે, તો શું વાક્ય બનશે, ધીસ ઇઝ અ
एरोप्लेन पहलू वाक्य ए बन से शू बन से धीस इज अन एलो एरोप्लेन केम तो के आग एरोप्लेन ना स्पेलिंग में ए थी शुरुआत थाय छे ने ए छे ई स्वर छे एटला माटे स्वर नी आगळ आपणे ए एन अन मूकवानुं आवशे एटला माटे शुं लखवानुं थशे अहींया आपणे धीस इज अन एरोप्लेन एरोप्लेननुं चित्र आपेलुं छे एटला माटे बराबर। पछी शू बनावानुं थशे नीचे केवा कलरनुं एरोप्लेन छे तो व्हाइट कलरनुं आपणने व्हाइट आपेलो छे एटला माटे अने तमे आ बधा चित्र छे एमां तमारे कलर पण पूरी नाखवानो नीचे लखेलुं छे के केवो कलर छे ई तमारे पूरवानुं ए प्रमाणे व्हाइट कलर आपेलो होय तो तमारे व्हाइट एरोप्लेन करी नाखवानुं येलो होय तो येलो एटले के पीळो फूको करी नाखवानो एवी रीते अहीं शू वाक्य बनशे तो के धीस ईज This is a केवा कलरनो येलो प्लेन छे व्हाइट एरोप्लेन थई गयु व्हाइट एरोप्लेन पेलू देखाई गयु। पछी छे बीजु शेनु आपेलू छे आ तो के पतंगनु आपेलू छे केवा कलरनु कीधु छे पर्पल तो आमा पर्पल कलर तमारे पूरी नाखवानो ने वाक्य शुं बनशे पेलू धीस इज अ पतंग ने इंग्लिश में शू कहवाय काइट तो आम आपने काइट छे कौंस में आपेलू छे एटले आपणे शू लखीशू धीस इज अ काइट के आ पतंग छे केवा कलरनी छे तो किए के पतंग छे ई पर्पल कलरनी छे तो शू लखवानुं थशे शू वाक्य बीजू बनशे धीस इज अ पर्पल काइट धीस इज अ पर्पल काइट एटले के आ जांबुड़िया कलर नी पतंग छे। पछी आगळ शेनु चित्र छे तो के दड़ानु चित्र छे तो शू लखवानु थशे पेलू वाक्य ब्लू कलर आपणने अहींया करवानो कीधो छे तो शू लखवानु थशे अहींया पहेला धीस इज अ बॉल एटले के आ दड़ो छे पेलू वाक्य शू बनशे धीस इज ओ बोल बी ए डबल एल पूर्ण विराम वाक्य पूरु थाय एटले पूर्ण विराम करवानो अने वाक्यनी शुरुआत करिए त्यारे पहेलो अक्षर कैपिटल करवानो कैपिटल एटले पहेली ए बी सी डी नो अक्षर करवानो। पछी दड़ा ने केवो कलर करवानो कीधो छे ब्लू तो वाक्य शू बनशे तो के धीस इज अ ब्लू बोल बराबर। पछीनुं शेनुं चित्र आपेलुं छे तो किए के टोपीनुं टोपीने इंग्लिशमां शुं कहेवाय तो किए केप तो आपणे કૌંસમાં પણ આપેલું છે કેપ પેલો શબ્દ તો આપણે શું વાક્ય બનશે ધીસ ઇઝ અ કેપ ધીસ ઇઝ અ કેપ પૂર્ણ વિરામ કેવા કલરની કેપ કરવાની કીધી છે પહેલા કલર તમારે પૂરવાનો બ્લેક કલર બ્લેક એટલે કાળો તો કાળો કલર પૂરી અને પછી વાક્ય લખવાનું ધીસ ઇઝ અ કેપ અને કેવા કલરની કેપ કરવાની કીધી છે બ્લેક તો શું વાક્ય બનશે ધીસ ઇઝ અ બ્લેક કેપ કેવી બ્લેક કેપ પછી નીચે શું શેનું ચિત્ર છે તો કે નીચે ઇરેઝરનું ચિત્ર છે કેવા કલરનું પૂરવાનું છે પિંક કલરનું તો શું વાક્ય બનશે પહેલાં શેનું ચિત્ર છે ઇરેઝરનું તો ધીસ ઇઝ અ ઓન ઓન કેમ આવશે ઇરેઝરમાં ઈ છે ઈ સ્વર છે એટલા માટે તો ઇરેઝર પછી શું લખવાનું થશે પિંક કલરનું છે એટલે ધીસ ઇઝ અ પિંક ઇરેઝર બરાબર। પછી સામેની સાઈડ જોઈએ તો કે શેનું ચિત્ર આપેલું છે આપણને તો કે
પાંદડાનું ચિત્ર આપેલું છે તો પાંદડાને ઇંગ્લિશમાં શું કહેવાય? લીફ. લીફ એટલે પાંદડું. તો અહીંયા તો આપણને કૌંસમાં લીફ આપ્યું છે તો શું બનશે અહીંયા લીફનું? ધીસ ઇઝ અ લીફ. આ પાંદડું છે, પૂર્ણ વિરામ. અને પછી કેવા કલરનું કરવાનું કીધું છે? ગ્રીન. તો આમાં લીલો કલર પૂરી અને વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ ગ્રીન લીફ. આ લીલું પાંદડું છે. પછી શેનું ચિત્ર આપેલું છે? તો કે આપણને એક ધ્વજનું ચિત્ર આપેલું છે. અહીંયા ધ્વજનું ચિત્ર આપેલું છે જે તમે તમારી આઈડિયલમાં જોઈ શકતા હશો. કેવો કલર કરવાનું કીધું છે? ઓરેન્જ એટલે નારંગી કલર કરવાનો છે. વાક્ય શું બનશે? તો કે ધીસ ઇઝ અ ફ્લેગ. ફ્લેગ એટલે ઝંડો. શું થાય? ફ્લેગ એટલે ઝંડો. તો શું વાક્ય બનશે અહીંયા? ધીસ ઇઝ અ ઓરેન્જ ફ્લેગ. ધીસ ઇઝ અ ઓરેન્જ ફ્લેગ. પછી શું છે? આપણને એક પર્સનું ચિત્ર આપેલું છે જેમાં તમારે રેડ કલર, રેડ એટલે લાલ, લાલ કલર તમારે પૂરવાનો થશે. પછી શું વાક્ય બનશે? તો કે આ પર્સ છે ને ઇંગ્લિશમાં કેવું હોય? તો ધીસ ઇઝ અ પર્સ. પર્સ કેવા કલરનું કરવાનું કીધું છે? રેડ. તો શું બનાવવાનું? શું વાક્ય બનશે? ધીસ ઇઝ અ રેડ, આર એ ડી, પર્સ. આ લાલ પર્સ છે. પછી શેનું ચિત્ર આપેલું છે? તો કે ગાડીનું ચિત્ર આપેલું છે, કારનું ચિત્ર આપેલું છે. કેવા કલરની કરવાની કીધી છે? બ્લેક કલરની. તો આમાં બ્લેક કલર પૂરવાનો. પછી શું વાક્ય બનશે? ધીસ ઇઝ અ કાર. પછી કેવા કલરની કરવાની કીધી છે? કાળા કલરની. તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ અ બ્લેક કાર. શું બનશે? બ્લેક કાર. પછી શું ચિત્ર આપેલું છે? યલો. અહીંયા એક બેગનું ચિત્ર આપેલું છે અને શું લખેલું છે? યલો. યલો એટલે પીળો કલર. તો તમારે આ બેગનું ચિત્ર છે એમાં પીળો કલર પૂરવાનો અને શું લખવાનું થશે વાક્ય? તો કે ધીસ ઇઝ અ બેગ. પછી કેવું કલરનું બેગ કીધું છે? યલો બેગ. તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ અ યલો બેગ. આ પીળા કલરનું દફતર છે. તો 22 પેજનું તમારે આઈડિયલ છે એ આ વિડીયો જોઈ અને પૂરવાની. ત્યાર પછીનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.